તો મંતવ્ય ન્યૂઝના સંવાદદાતાએ ખાસ જયેશભાઈ રાદડિયા સાથે પણ વાતચીત કરી છે. આવો આપને પણ સંભળાવીએ. આપણી સાથે જોડાય છે જયેશભાઈ રાદડિયા. આપણે સીધી વાત કરીશું. જયેશભાઈ, જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, તેઓનું કહેવું છે કે ભાઈ કોંગ્રેસમાં રહીને અમારા કામ નહોતા થતા અને ભાજપમાં આવવાથી અમારા કામ, પ્રજાના કામ અમે કરી શકીએ છીએ. આ સીધો આક્ષેપ હોય એવું તમને નથી લાગતું કે જો ભાજપમાં ના હોય તો તેમના કામ નથી થતા એમ? એમ નહીં, રાજ્ય સરકાર અમારી ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, અને 6.5 કરોડ ગુજરાતની જનતાને ધ્યાનમાં રાખીને કામગીરી થતી હોય છે. સ્વાભાવિક રીતે ક્યાંય વિસ્તારની અંદર કંઈ મોટી યોજના લાવવાની હોય, કંઈ મોટો પ્રોજેક્ટ હોય તો સ્વાભાવિક રીતે એનું પ્રતિનિધિત્વ રાજ્ય સરકારની અંદર રજૂઆત ન કરી શકતા હોય એમાં મુશ્કેલી પડતી હોય, એટલે પાર્ટી અંદર રહી અને 100% કામ કરવામાં એમાં વધારો થતો હોય છે. પણ રાજ્યનું કાયમી અમારું સૌનો સાથ સૌના વિકાસના સૂત્ર મુજબ કાયમી માટે અમે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ, અને એટલા માટે 6ઠી વખત આ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવી અને કોઈ સ્ટેટની અંદર લગાતાર 6 વાર સરકાર બનવી એ નાની સૂની વાત નથી, ખૂબ મુશ્કેલ હોય છે. છતાં પણ ગુજરાત રાજ્યના મતદારો જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને જે પ્રમાણે કાયમી માટે એક મજબૂત નિર્ણય આપ્યો છે અને જે ચુકાદો આપ્યો છે એ મુજબ ભારતીય જનતા પાર્ટી સફળતાપૂર્વક આગળ વધી રહી છે. એક બાજુ સરકારને સંગઠન એવું કહેવી રહ્યું છે કે ભાઈ કોંગ્રેસના લોકો વિશે જે બી ટિપ્પણી થતી હોય, કોંગ્રેસ વિશે ખરાબ બોલતા રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વાળા, અને છતાં પણ કોંગ્રેસના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડો છો, તો ક્યાંક ને ક્યાંક કાર્યકરોમાં પણ અસંતોષ જાગે છે એવું એવું લાગે તમને? ક્યાંય અસંતોષ ક્યાંય હોતો નથી, અને જે કંઈ નિર્ણય થતો હોય સૌ કાર્યકર્તાઓ સ્વીકારતા હોય છે. પાર્ટી કેમ, ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાઓ હંમેશા પાર્ટી કેમ મજબૂત બને દિશામાં કાયમી માટે વિચારતા હોય છે, અને એમ કેમ પ્રકારે જેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, કદાચ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે ગુજરાતને બદનામ કરવાના ખૂબ પ્રયત્નો કર્યા, છતાં પણ અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સફળતાપૂર્વક હિંમતપૂર્વક લડ્યા છે અને 6ઠી વખત સરકાર બનાવવામાં પણ સફળ રહ્યા છે. એટલે ક્યાંય મુશ્કેલી ન હોય, કોઈ તાકાતવર આગેવાન આવતો હોય તો 100% એનાથી ભારતીય જનતા પાર્ટીને મજબૂત ફાયદો. 100% કોઈ તાકાતવર આગેવાન આવતું તો ભાજપ મજબૂત બને છે, પરંતુ વર્ષોથી પોતાની જાત ઘસી નાખી હોય ભાજપના કાર્યકરોએ, છતાં કોઈ હોદ્દો ના મળતો, કોંગ્રેસમાંથી જે લોકો આવતા એમને તરત હોદ્દો મળી જતો હોય, એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં બી અસંતોષ છે અને પ્રજામાં બી એવું લાગી રહ્યું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના લોકોને કેમ લઈ રહી છે? ના, ક્યાંય એવું અસંતોષ જેવું ક્યાંય નથી. એમાં પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો સમયે સમયે હોદ્દા મળતા હોય છે, નિગમોમાં સ્થાન મળતું હોય છે, પાર્ટીની અંદર હોદ્દા મળતા હોય છે, સરકારમાં પણ સ્થાન મળતું હોય છે, એટલે ક્યાંય અસંતોષ ઊંચોતો નથી. આ તો જયેશભાઈ રાદડિયા, કે તેમનું કહેવું હતું કે જે રીતે કોંગ્રેસના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ને ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય છે. કેમેરામેન સાર શર્મા સાથે વિરણ મહેતા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.